रिलायंस साथ शुरुआत करिए। जियो ट्रू 5G सेवा जे लॉन्च करवामां आवी छे 10 नवेम्बर एटले गई काल थी शुरू थई छे बेंगलुरु अने हैदराबाद में। तो रिलायंस जियो द्वारा आज छे सेवा शुरू करवामां आवी छे जियो ट्रू 5G सर्विस नू जे अहीं शुरू करवामां आवी छे। गई काले जियो वेलकम ऑफर में 1 GBPS स्पीड साथ अनलिमिटेड 5G डेटा मळशे, एटले खासी एवी स्पीड साथ जे छे एक डेटा मळशे अहीं जाहेरात करवामां आवी छे। अने गई काले आ सेवा शुरू थई गई छे, तो रिलायंसना काउंटर पर खास नजर राखवानी छे। जियो ट्रू 5G सेवा लॉन्च करवा बदल एना पर नजर राखीशुं। नेक्स्ट MSCI इंडेक्समां जे चेन्जीस થવામાં કરવામાં આવ્યા છે, ખાસ કરીને નવેમ્બર રિવ્યુ દરમિયાન એડિશન થયા છે, અહીંથી કોઈ ડિલીશન નથી થયા એટલે કોઈ બહાર નથી નીકળ્યા સ્ટોક્સ, જે સ્ટોક્સનો સમાવેશ થયો છે એવા સમાવેશ થાય છે અહીંયા, ખાસ કરીને એબીબી ઇન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ, સાથે જ ઇન્ડિયન હોટેલ્સ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનો ઉમેરો થયો છે। આ ઉપરાંત TVS મોટર અને વરુણ બેવરેજીસનો પણ અહીંયાથી MSCI ઇન્ડેક્સમાં ઉમેરો થયો છે। નવેમ્બર રિવ્યુમાં આજે નિર્ણય લીધો છે, તો આના પર ખાસ ફોકસ રાખવાનો છે। નેક્સ્ટ નજર કરીએ આયશર મોટર્સ પર, પરિણામ સાથે શરૂઆત કરીએ। ક્વાર્ટર ટુના પરિણામ જે આવ્યા છે, સારા પરિણામ કંપનીએ ઘણા અહીંયાથી પોસ્ટ કર્યા છે। પ્રોફિટ પર નજર કરી લઈએ, 76% વધ્યો છે નફો અને 656.9 કરોડ પર પહોંચ્યો છે। આવકના ફ્રન્ટ પર પણ 56.4% વધારો જોવા મળ્યો છે અને 3,520 કરોડ પર આવક કંપનીની પહોંચી છે। એબિટા અહીંયા ખાસ કરીને વધ્યા છે, જે 469 કરોડ હતા ત્યાંથી વધીને 821 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। માર્જિન્સ પણ વધ્યા છે, અહીંયા 20.9% સામે માર્જિન્સ પહોંચ્યા છે 23.3% પર ક્વાર્ટર ટુમાં। અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરીએ આયશર મોટર્સ પર જે બની રહ્યા છે। મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ સૌથી પહેલાં ઇક્વલ વેઇટનો કોલ તેઓ આપી રહ્યા છે અને લક્ષ્યાંક છે 4,065 પ્રતિ શેરના। અને સાથે જ અહીંયા જે CLSAનો મત આવી રહ્યો છે એના પર પણ નજર કરીએ। ખરીદદારીની સલાહ સાથે તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 4,511ના। તો ખાસ કરીને આયશર મોટર્સના નંબર્સ અને બ્રોકરેજ હાઉસીસનો આજે મત છે આપણે નજર રાખીશું। નેક્સ્ટ કાઉન્ટર અપોલો હોસ્પિટલનું બની રહ્યું છે, પરિણામ જાહેર કર્યા છે કંપનીએ। નફો ઘટ્યો છે 20.2% ઘટી અને 212.8 કરોડ પર રહેતો આપણે જોઈ રહ્યા છીએ। આવક વધી છે 14.4% અને 4,251 કરોડ પર પહોંચી છે। અગેન એબિટાના ફ્રન્ટ પર પણ ઘટાડો અને માર્જિન્સ પણ ઘટ્યા છે। એબિટા પર નજર કરીએ તો 8.1% ઘટી અને 565.4 કરોડ પર પહોંચ્યા છે, જ્યારે માર્જિન્સ 16.6%થી અહીંયા ઘટ્યા છે અને 13.3% પર પહોંચ્યા છે। 13.5%નું અનુમાન હતું, એટલે અનુમાન કરતાં પણ વધારે માર્જિન્સ ઘટ્યા છે। અપોલો હોસ્પિટલ તરફથી એક અહીંયા નબળા પરિણામ આપણે જોઈ રહ્યા છીએ। નેક્સ્ટ કાઉન્ટર JSPLનું બની રહ્યું છે, નફો, આવક, એબિટા બધા જ ફ્રન્ટ પર એક ઘટાડો, ખરાબ નંબર કંપની તરફથી આવી રહ્યા છે। નફા પર નજર કરીએ 92.3%, ખાસો એવો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ। 200 કરોડ પર જે છે નફો અહીંયા પહોંચ્યો છે, જે 2,584 કરોડ પર હતો। આવક પણ કંપનીની 0.7% અહીંયા ઘટી છે। એબિટાના ફ્રન્ટ પર 58% ઘટાડો અને 1,931 કરોડ પર એબિટા છે, જ્યારે માર્જિન્સ પણ અહીંયા ઓલમોસ્ટ અડધા થયા છે, 33.8%થી ઘટી 14.3% પર માર્જિન્સ કંપનીના રહ્યા છે। આ ઉપરાંત સેલ્સ વોલ્યુમ ગ્રોથ જે છે એ 16% પર રહ્યું છે ત્રિમાસિક ધોરણે, અને સ્થાનિક સેલ્સ વોલ્યુમ ગ્રોથ જે છે 2.01 MT પર અહીંયા રહ્યું છે। તો ઓવરઓલ જોવા જઈએ તો એક JSPL દ્વારા ખરાબ પરિણામ આવ્યા છે। બ્રોકરેજ હાઉસીસના મત જોઈ લઈએ તો CLSAનો એક મત આવી રહ્યો છે અને ડાઉનગ્રેડ કર્યું છે વેચવાલીના રેટિંગ સાથે। લક્ષ્યાંક 430 પ્રતિ શેરના અહીંયા આપવામાં આવ્યા છે અને એમનું કહેવું છે કે અનુમાન કરતાં પણ ક્વાર્ટર ટુના પરિણામ ખરાબ આવ્યા છે, તો JSPLના પરિણામ। ત્યારબાદ અન્ય મેટલ કંપની સેલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ મેટલ કંપનીઓ માટે હજુ મુશ્કેલી યથાવત લાગી રહી છે। કંપની નફામાંથી ખોટમાં આવી છે, 4,338 કરોડનો જે નફો હતો ત્યાંથી કંપનીને ખોટ થઈ છે 329.4 કરોડની। આવક ઘટી છે 2.2%, એબિટામાં ખાસો એવો ઘટાડો ઓલમોસ્ટ 90% ઘટાડો આવ્યો છે અને 735.2 કરોડ પર એબિટા પહોંચ્યા છે, જે 7,033.8 કરોડ પર હતા। માર્જિન્સમાં પણ એક શાર્પ ડિક્લાઇન, અહીંયા 26.2% માર્જિન્સ જે હતા ત્યાંથી ઘટી અને 2.8% પર પહોંચ્યા છે। તો આ એક અગેન એક મેટલ કંપની દ્વારા ખરાબ પરિણામ સેલના અહીંયા આપણે જોઈ રહ્યા છીએ। કોનકોરના પરિણામ પર નજર કરી લઈએ, નફો અહીંયા વધ્યો છે, સારા પરિણામ છે કંપનીના, 14.7% નફો વધ્યો છે, 302.8 કરોડ પર પહોંચ્યો છે। આવક પણ વધી છે કંપનીની, 8% વધી છે અને 1823.9 કરોડ જે હતી ત્યાંથી વધી અને 1970.7 કરોડ પર પહોંચી છે। એબિટા વધ્યા છે 16.9% વધ્યા છે એબિટા અને 498.7 કરોડ પર પહોંચ્યા છે। માર્જિન્સની પણ વાત કરી લઈએ, એબિટા માર્જિન 23.4% વધી અને 25.3% પર પહોંચ્યા છે। તો કોનકોર દ્વારા સારા પરિણામ અને હવે એના પર બ્રોકરેજ હાઉસનો મત જે આવી રહ્યો છે નોમુરાનો મત છે અહીંયા, ખરીદદારીની તેઓ સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક આપ્યા છે 918 પ્રતિ શેરના અને
ક્વાર્ટર ટુ પરિણામ જે છે અનુમાન મુજબ જ રહ્યા છે, સારા પરિણામ છે એવો તેમનો મત બની રહ્યો છે. નેક્સ્ટ વજે પેઇન્ટ પર નજર કરી લઈએ. પરિણામ અંતર્ગત અહીંયા નફો 0.2% વધ્યો છે, મામૂલી એવો ઉછાળો જોવા મળ્યો છે નફામાં. 219.4 કરોડ પર પહોંચ્યો છે. આવક પણ 20% વધી છે, 2670.9 કરોડ પર પહોંચી છે બજર પેઇન્ટ્સની. એબિટાના ફ્રન્ટ પર પણ 2.8% વધારા સાથે એબિટા 364 કરોડ પર રહ્યા છે, જ્યારે માર્જિન્સ થોડા ઘટ્યા છે. 15.9% માર્જિન્સ ઘટી અને 13.6% પર. માર્જિન્સ સિવાય બધા જ પેરામીટર્સ પર એક સારા પરિણામ બજર પેઇન્ટ્સ દ્વારા. અને અંતિમ કાઉન્ટર મારા તરફથી અદાણી ગ્રીનનું બની રહ્યું છે. ક્વાર્ટર ટુના પરિણામ, નફો વધ્યો છે, આવક પણ વધી છે. નફા પર નજર કરીએ, ઓલમોસ્ટ 49% વધી અને 149 કરોડ પર પહોંચ્યું છે. આવક 19.5% વધી અને અહીંયા 1686 કરોડ પર રહેતી આપણે જોઈ રહ્યા છીએ. અને એબિટા પણ વધ્યા છે, 9% વધી 966 કરોડ પર રહ્યા છે. અને માર્જિન્સની વાત કરીએ તો અગેન માર્જિન્સમાં થોડો ઘટાડો, 62.8% માર્જિન્સ ઘટી 57.3% પર રહ્યા છે. ઓવરઓલ સારા પરિણામ છે. તો બધા જ સ્ટોક્સ છે યશ, આપણે જ્યાં ફોકસ રાખવાનું છે આજે.